સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર ત્રીજી ગુફા લે એલિફન્ટાની ગુફા. આમ તો એલિફન્ટ એટલે હાથી થાય, એલિફન્ટ એટલે હાથી. અને પોર્ટુગીઝો જ્યારે ભારતની અંદર આવ્યા એ સમયગાળા દરમિયાન પોર્ટુગીઝો જે બંદરે ઉતર્યા એ બંદર ઉપર જોયું તો એને એ આખો આકાર, ગુફાનો આકાર હાથી જેવો લાગ્યો. એટલે હાથી જેવો લાગ્યો એટલે એને એલિફન્ટ, એના ઉપરથી શબ્દ અપભ્રંશ થયો અને એલિફન્ટા એવું નામ આપવામાં આવેલું. પોર્ટુગીઝોએ આ ગુફાને કયું નામ આપ્યું? એલિફન્ટા. અને આ ગુફા છે તેની કુલ સંખ્યા 7 જેટલી છે. કુલ 7 ગુફાઓ તેની અંદર નાના મોટી આવેલી છે. અને 7 ગુફાઓની અંદર સૌથી મોટામાં મોટી જે ગુફા છે એ ગુફા નંબર 1 છે. આ 1 નંબરની ગુફાની અંદર ત્રિમૂર્તિ નામની વિશાળ કહી શકાય એક મૂર્તિ આવેલી છે, મંદિર આવેલું છે. અને ત્રિમૂર્તિ, ત્રિ એટલે 3 દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ ત્રણેય બાજુએ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમ ત્રણેય બાજુએ મુખ પથ્થર ઉપર કોતરણી કરી અને અંકિત કરવામાં આવેલા છે. તો આ એલિફન્ટાની ગુફાની અંદર સૌથી મોટામાં મોટી ગુફા 1 નંબરની છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે એની એટલી બધી વિશાળ અને ખાસિયત ધરાવતા હોવાને કારણે વિદેશના પર્યટકો વારંવાર તેની મુલાકાત લેવામાં આવે છે. એ સંદર્ભે ઈસવીસન 1987ના સમયગાળા દરમિયાન યુનેસ્કોએ આ સ્થળને, સાંસ્કૃતિક વારસાના સ્થળને વૈશ્વિક ધરોહર એટલે કે વૈશ્વિક વારસાના સ્થળ તરીકે સ્વીકારેલું છે, એટલે કે એમાં સમાવેશ કરેલો છે. આ દ્રષ્ટિએ પણ વિશ્વની અંદર આ સ્થળનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. અને એલિફન્ટાની ગુફા છે ત્યાંના સ્થાનિક માછીમારો છે એને એનું નામ આવડતું નહોતું એલિફન્ટા એવું, એટલે ત્યાંના માછીમારોએ એને નામ આપ્યું ધારાપુરી. ધારાપુરીના નામથી પણ એલિફન્ટાની ગુફાને ઓળખવામાં આવે છે. તો એ છે એલિફન્ટાની ગુફા. હવે લઈએ